નમસ્તે બાળકો આજે ધોરણ 3 ની અંદર વિષય ગણિત ધમલ ને વિષયાંક છે આપો અને લો તેની અંદર બાળકો આપણે સરવાળા અને બાદબાકી તેના દાખલા સમજવાના છે બરાબર તો ચાલો દાખલા દ્વારા આપણે સમજીએ પહેલા રકમ લખીએ નંબર 1 10 60 ને 70 બરાબર બાળકો આપણે સરવાળા અને બાદબાકી બંધ સાથે કરવાનું એમાં પહેલા આપણે સરવાળા કરીએ બરાબર પહેલા શું કરવાનું સરવાળા ચાલો આમાંથી મોટી સંખ્યા કઈ જાય તો 70 એટલે આપણો જવાબ આવો છે 70 બરાબર કરીએ બરાબર 10 વત્તા 7 બરાબર 0 અને 0 નો સરવાળો એટલે જવાબ શું આવે 0 6 વત્તા 1 કે 1 વત્તા 6 કેટલા થાય 7 આપણો જવાબ કેટલો આવ્યો 70 બરાબર તેવી રીતે આ સંખ્યાને ફેરવી દઈએ અહીંયા પહેલા લઈએ 60 વત્તા 10 બરાબર પહેલા આ બે શૂન્યનો સરવાળો કરો બરાબર 0 વત્તા 0 એટલે 0 થાય 6 વત્તા 1 6 વત્તા 1 6 ને કેટલા થાય 7 બરાબર આ આપણો જવાબ થયો 70 આપણે બાળકો શું કર્યું સરવાળો કર્યો શું કર્યું સરવાળો હવે આપણે એને બાદબાકીમાં કરીએ એને બાદબાકીમાં કરવાનું છે બરાબર આમાં સૌથી મોટી સંખ્યા આપણા માટે કઈ છે 70 બરાબર તો પહેલા લેવાના 70 ઓછા 7 બરાબર હવે બાદબાકી છે બરાબર એટલે એકમના સ્થાનમાં જે આપણે તેને પહેલે બાદ કર્યા એક અહીંયા શૂન્ય છે ને અહીંયા પણ શૂન્ય એટલે 0 માંથી 0 જાય તો જવાબ શું આવે 0 બરાબર એવી રીતે દશકના સ્થાનમાં 7 ને અહીંયા 6 7 માંથી 6 જાય તો કેટલા જાય 1 બરાબર ખૂબ સરસ જવાબ કેટલો આવ્યો આપણો 10 બરાબર એવી રીતે આ 70 ના 70 તો લેવાના છે ત્યાં મોટી સંખ્યા છે ને ઓછા 10 બરાબર હવે બાળકો 0 માંથી 0 જાય એટલે આવે જવાબ 0 હવે બાળકો આ કેટલા છે 7 એમાંથી 1 બાદ કરીએ 7 માંથી 1 જાય તો 6 ખૂબ સરસ કેટલા આવ્યા 60 બરાબર તો ચાલો જો આપણે આપણો સમજી આગળ દરેક દાખલા આપણે આવી રીતે સરવાળાને બાદબાકીમાં જ કરવાના છે બરાબર નંબર 2 40 90 50 આની અંદર સૌથી મોટો અંક છે આપણા માટે આ 90 એટલે આપણો જવાબ આવો જોઈએ 90 તો ચાલો અહીંયા પહેલો અંક આવે છે 40 વત્તાનું ચિહ્ન પછી 50 બરાબર ચાલો 0 વત્તા 0 એનો સરવાળો કરો જવાબ શું આવે 0 પછી 4 વત્તા 5 એટલે 4 માં કેટલો રહેવાનો છે આપણે 5 ઉમેર 4 માં 5 ઉમેરીએ તો કેટલા થાય 9 આ થાય આપણો જવાબ 90 બરાબર હવે આ બે અંકને ફેરવવાના છે તો અહીંયા પહેલા કેટલા લેવાના 50 વત્તા 40 બરાબર પહેલા કોનો સરવાળો કરવાનો 0 નો આ બે 0 નો સરવાળો કરે તો જવાબ શું આવે 0 બરાબર હવે 5 વત્તા 4 એટલે કે દશકના સ્થાનમાં છે તે 5 ની અંદર કેટલો મેળવ છે આપણે 4 મેળવવાનો છે બરાબર 5 ની અંદર 4 મેળવવા જાય 9 ખૂબ સરસ કેટલો જવાબ થાય આપણો આ 90 બરાબર 40 વત્તા 50 બરાબર 90 થાય 50 વત્તા 40 બરાબર પણ 90 થાય હવે બાળકો આ કહેવાય આપણે સરવાળો હવે આપણે શું કરવાનું છે બાદબાકી બરાબર સૌથી મોટો અંક આવતો છે આપણા માટે આ 90 તે પહેલા લેવાનો 90 ઓછા 40 હવે આપણે અહીં અંદર બાદબાકી કરવાનું છે એટલે 0 માંથી 0 બાદ કરવાનું છે પહેલા આ 0 માંથી 0 બાદ કરીએ તો જવાબ શું આવે તમને બધાને ખબર જ છે બરાબર શું જવાબ આવે 0 ખૂબ સરસ અહીંયા 0 હવે બાળકો આગળ છે 9 અને આ 4 9 માંથી કેટલા બાદ કરવાના છે આપણે 4 9 માંથી 4 જાય તો કેટલા આવશે
खूब सरल चलो जवाब आपका 50 એવી રીતે 90 મોટી સંખ્યા કે પહેલા 90 જ રાખવાના ઓછા આપણો જવાબ આવેલો 50 અહીં મૂકવાના 50 હવે બાપ પહેલા 00 બાદ કરવાના 0 માંથી 0 જાય તો જવાબ આવે 0 હવે બાળકો 9 માંથી કેટલા બાદમાં આવે 5 9 માંથી 5 બાદ કરો 9 માંથી 5 એટલે કેટલા 4 અહીં આવે જવાબ 40 બરાબર ચાલો જો આપણે આ પ્રશ્ન સમજીએ નંબર 3 20 80 અને 60 બરાબર આમાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો આપણા માટે મોટી સંખ્યા છે 80 બરાબર એટલે આપણો જવાબ કેટલો આવશે 80 આવશે તો પહેલા લેવાનો 20 વત્તા 60 બરાબર પહેલા કોનો સરવાળો કરવાનો છે આપણે 0 નો આ બે 0 નો સરવાળો જવાબ શું આવશે 0 બરાબર ચાલો હવે કોણ કરવાનો છે જે દશકના સ્થાનમાં છે 2 વત્તા 6 બરાબર 2 માં આપણે કેટલા ઉમેરવા છે 6 2 માં 6 ઉમેરો બરાબર કેટલા થાય 8 અહીં આવશે 8 જવાબ કેટલો થાય આપણો 80 ખૂબ સરસ હવે બાળકો આ બે અંકને બદલવાના છે અહીંયા જે 60 છે તે પહેલા લેવાનું વત્તા એ 20 આગળ હતા તે અહીંયા પછી મૂકવાનું બરાબર સૌ પ્રથમ શું કરવાનું 0 નો સરવાળો 0 વત્તા 0 જવાબ શું આવશે 0 હવે કોણ કરવાનો જે દશકના સ્થાનમાં છે તે કયો છે 6 વત્તા 2 6 માં કેટલા ઉમેરવાનું છે આપણે 2 ઉમેરવાનું ચાલો 6 માં 2 ઉમેરો આ ખૂબ સરસ અહીં આવશે 80 બરાબર બાળકો આપણે આ કર્યો સરવાળો હવે કરશું આપણે બાદબાકી બરાબર સૌ પ્રથમ આપણે મોટી સંખ્યા કઈ છે 80 તે પહેલા લેવાની છે 80 ઓછા 20 બાદ બાકી છે એટલે 0 માંથી 0 બાદ કરો 0 માંથી 0 બાદ કરો તો જવાબ શું આવશે 0 હવે જે દશકના સ્થાનમાં છે તે અહીંયા દશકના સ્થાનમાં કયો છે 8 ને અહીંયા 2 એટલે 8 માંથી કેટલા બાદ કરવાનું છે આપણે 2 8 માંથી 2 બાદ કરો 6 ખૂબ સરસ કેટલા આવે 6 તો આપણો જવાબ કેટલો થયો 60 બરાબર તેવી રીતે 80 મોટી સંખ્યા છે આગળ જ રાખવાની એ આપણો જવાબ કેટલો આવ્યો 60 તે અહીંયા મૂકવાનો બરાબર ચલો હવે 0 માંથી આપણે 0 બાદ કરીએ 0 માંથી 0 બાદ કરીએ તો જવાબ આવે 0 અહીં લખ્યો 0 હવે બાળકો જે દશકના સ્થાનમાં છે તે આપણે બાદ કરીએ અહીંયા છે 8 ને અહીંયા 6 એટલે 8 માંથી કેટલા બાદ કરવાનું છે આપણે 6 8 માંથી 6 જાય તો કેટલા રહે બે ખૂબ સરસ જવાબ કેટલો આવ્યો આપણા 20 બરાબર ચાલો જો આગળ આપણે સમજીએ આપણે દરેક આંકડા આપણે આ રીતે કરવાના છે સરવાળા અને બાદબાકી બરાબર નંબર 4 15 40 ને 55 હવે ત્રણ નો અંક ચેન્જ થાય પેલામાં દરેક અંક ની અંદર શૂન્ય આવતું હતું બરાબર હવે આમાં દરેક અંક ની અંદર શૂન્ય નથી આવતું આમાં ખાલી એક જ અંક ની અંદર આવે 40 ની અંદર આમાં સૌથી મોટો અંક કયો છે 55 એટલે આપણો જવાબ કેટલો આવવો જોઈએ 55 બરાબર ચાલો પહેલા લખીએ 15 વત્તા 40 નો સરવાળો બરાબર પહેલા કોનો સરવાળો છે એકમના સ્થાનમાં અહીંયા 5 ને અહીંયા 0 એટલે 5 વત્તા 0 નો આપણે સરવાળો કરીએ તો જે સંખ્યા આવે એની એ સંખ્યા આવે એટલે 5 વત્તા 0 એટલે કેટલા આવશે 5 બરાબર એટલે આગળનો સરવાળો કેટલો થયો 5 હવે દશકના સ્થાનમાં કયો છે જો પહેલા 1 અને 4 એટલે 1 ની અંદર કેટલા ઉમેરો છે આપણે 4 1 વત્તા 4 1 માં 4 ઉમેરો 5 ખૂબ સરસ બરાબર 1 વત્તા 4 કેટલા થાય 5 આપણો જવાબ કેટલો થયો 55 બાળકો હવે આ બે અંકને બદલવાના છે પહેલા લેવાના આપણે
0 વત્તા 5 નો સરવાળો કેટલો થાય ખૂબ સરસ 5 ચાલો બરાબર 4 વત્તા 1 4 વત્તા 1 એટલે 4 માં કેટલો મળશે આપણે 1 ઉમેરવાનો 4 ને 1 5 ખૂબ સરસ કેટલો જવાબ આવ્યો આપણો 55 બાળકો આ આપણે એક સરવાળો કર્યો હવે તેને આપણે બાદબાકી માં કરીએ બરાબર સૌથી મોટો અંક છે આપણા માટે તો 55 કયો છે 2 પાછા 55 તે પહેલા લાવો અહીંયા ઓછા 15 બરાબર 55 ઓછા 15 એટલે વાત એક કોની કરવાની જે એકમના સ્થાનમાં છે તે અહીં એકમના સ્થાનમાં કયો છે 5 ને અહીંયા 5 એટલે આ બે ની બાદબાકી 5 માંથી 5 જાય બરાબર 5 માંથી 5 જાય તો કેટલા વધે કેટલા રહે બરાબર 5 ચકલી બેઠેલી છે 5 ચકલી ઉડી ગઈ એક પણ ચકલી બચે તો ના જવાબ શું આવે 0 5 માંથી 5 એનો જવાબ શું આવશે 0 બરાબર તેવી રીતે 5 - 1 એટલે 5 માંથી આપણે 1 બાદ કરવાનો છે 5 માંથી 1 જતો કેટલા રહે 4 ખૂબ સરસ 4 તો આપણો જવાબ કેટલો આવ્યો 40 બરાબર 55 મોટા છે એટલે પહેલા 55 લખવાના ઓછા જવાબ કેટલો આવ્યો 40 40 લખવાના બરાબર હવે 5 ઓછા 0 5 માંથી 0 જાય નહીં એટલે જે સંખ્યા કી હતી એ તે સંખ્યા આવે બરાબર તેવી જે સંખ્યા આવે અહીંયા 5 ના 5 હવે 5 ઓછા 4 એટલે 5 માંથી કેટલા બાદ કરવાના આપણે 4 બાદ કરવાના બરાબર 5 માંથી 4 જાય તો કેટલા વધે 1 ખૂબ સરસ આપણો જવાબ આવ્યો 15 બરાબર ચાલો પછી ટકો આપણે સમજીએ નંબર 5 27 47 અને 20 બાળકો અહીંયા આપણે ત્રણ સંખ્યા લખો 27 47 અને 20 આમાં સૌથી મોટી કઈ છે તો આપણા માટે દરેક સૌથી મોટી 47 એટલે આપણો જવાબ કેટલો આવે 64/47 ચાલો સરવાળો કરીએ પહેલા લે 27 વત્તા 20 બરાબર બરાબર પહેલા કોનો સરવાળો હા બરાબર એકમના સ્થાનમાં હોય એનો એકમના સ્થાનમાં પહેલા કયો છે 7 અને બીજો 0 કોઈ પણ સંખ્યા તમે 0 સાથે સરવાળો કરો તો તેને તે જવાબ આવે તેની તે સંખ્યા આવે 7 ને 0 સાથે તમે ગુણો તો જવાબ શું આવે 7 ખૂબ સરસ ચાલો બરાબર હવે જે દશકના સ્થાનમાં છે તે આપણો સરવાળો કરો દશકના સ્થાનમાં કયો છે 2 ને અહીંયા પણ 2 એટલે 2 માં કેટલા વાર છે આપણે 2 2 ને 2 કેટલા થાય 4 ખૂબ સરસ ચાલો આપણો જવાબ કેટલો આવ્યો 47 બરાબર આપણો જવાબ આવ્યો બાળકો અહીંયા જે અંક આવ્યા છે એ અંકની અંદર વટી કરવાની બરાબર અહીંયા પહેલા કે લેવાનું આપણે 20 વત્તા 27 પાછળ મેં આગળ નાખવા માંગતું તમને કે ભાઈ કોઈ પણ સંખ્યાને 0 સાથે તમે સરવાળો કરો તો તેનો તે જવાબ આવે 0 સાથે 7 નો સરવાળો કરો તો જવાબ શું આવે 7000 બરાબર ખૂબ સરસ હવે દશકના સ્થાનમાં 2 ને અહીંયા પણ 2 તો 2 વત્તા 2 કેટલા થાય 4 આપણો જવાબ આવ્યો 47 બાળકો આ આપણે સરવાળો કર્યો હવે આપણે કરીશું બાદબાકી સૌથી મોટી સંખ્યા આપણા માટે કઈ છે 64/47 તે પહેલા લખવાની 47 ઓછા 20 લીધા બરાબર ચાલો હવે બાળકો આપણે બાદબાકી કરવાની છે બરાબર અહીંયા એકમના સ્થાનમાં કયો છે 7 ને અહીંયા 0 7 માંથી 0 બાદ કરો તમને ખબર છે કે 7 માંથી 0 જાય નહીં એટલે જવાબ શું આવે તેનો તે જે સંખ્યા તે જવાબ આવે તો અહીંયા 7 ના 7 બરાબર ચાલો હવે બાળકો દશકના સ્થાન અહીંયા 4 ને અહીંયા 2 તો 4 માંથી કેટલા બાદ કરવાનું છે આપણે 2 4 માંથી 2 બાદ કરો કેટલા રહે ખૂબ સરસ 2 બરાબર ને ચાલો અહીંયા લખ્યા આપણે 2 જવાબ કેટલો આવ્યો આપણો 27 આજે 47 છે તે લખવાના છે ઓછા એનો જવાબ કેટલો આવ્યો 27 એ આપણે અહીંયા લખવાનું બરાબર
હવે બાળક 51 અંકમાં કયા સાંજા પર જોઈએ 7 ઓછા 7 7 માંથી 7 જાય કેટલા રહે 0 ખૂબ સરસ અહીંયા મૂકવાનો 0 હવે બાળક 62 ના સ્થાન પર આવે છે 4 ઓછા 2 તો 4 માંથી કેટલા બાદમાં જાય છે 2 બાદમાં 4 માંથી 2 જાય તો ખૂબ સરસ 2 બરાબર કેટલા રહે 2 બરાબર આવી ગયો આપણો 20 બાળક હા આપણે સરવાળા ને બાદબાકીનો વિડિયો કર્યો નમસ્તે